પાછી વાળજે. હું મેહુલ સુરતી, મ્યુઝિશિયન આર્ટિસ્ટ. હેલ્લારો ફિલ્મમાં અભિષેકભાઈનો પહેલાં તો ફોન આવ્યો હતો, લગભગ રાત્રે મોડી રાત્રે ફોન આવ્યો હતો કે હું મેહુલભાઈ એક ફિલ્મ કરું છું અને આઈ વિશ કે તમે ફિલ્મનું મ્યુઝિક તમે કરો. અને એમણે મને વાર્તા સંભળાવીને મને વાર્તામાં ખૂબ ખૂબ મજા આવી મને એમની વાર્તામાં. સો મેં કહ્યું હું કરીશ ફિલ્મ, અને એ રીતે ફિલ્મની શરૂઆત થઈ. મારી પાસે દિવસો ખૂબ ઓછા હતા અને મારે 45 દિવસનો સમય મને મળ્યો હતો. એમાં મારે 4 ગીતો કમ્પોઝ કરીને રેડી કરવાના હતા અને ગવડાવીને રેડી કરવાના હતા, કારણ કે 4-4 ગીતો કોરિયોગ્રાફ્ડ, એની પર ડાન્સ થવાનો હતો. બીજું કે હેલ્લારો ફિલ્મના અંદર જે 45 દિવસ છે એમાંથી 15 દિવસ મારે કોરિયોગ્રાફર્સ સમીરભાઈને આપવાના હતા, તો મારી પાસે 30 જ દિવસ હતા અને એમાં 4 ગીતો કરવાના હતા. 3 ગીતો લખાયા હતા, 1 ગીત લખવાનું બાકી હતું. તો 30 દિવસમાં 4 ગીતો તમારે ફાઇનલી કમ્પ્લીટ કરીને આપવા, દેટ વોઝ ધ બેઝિકલી ચેલેન્જ. નાનો હતો ત્યારે મારા મધર ટીચર, શિક્ષક છે, તો એમને એવું હતું કે ભણતર સિવાય દીકરો કંઈક બીજી ઇતર પ્રવૃત્તિ કરે, જેમ કે એ જમાનામાં કોઈક સ્વિમિંગ કરે, કોઈક સ્પોર્ટ્સમાં જતા હોય, ડ્રોઈંગ શીખતા હોય. તો મને મમ્મીએ ઉત્તર હિન્દુસ્તાની ક્લાસિકલમાં કિરાના ઘરાનામાં વોકલ શીખવા માટે મને મૂક્યો હતો. અને સ્કૂલના સમયથી સ્કૂલમાં હું પ્રાર્થનાઓમાં હાર્મોનિયમ વગાડતો, ગાતો, તબલા વગાડતો, પછી સ્કૂલના ગેધરિંગ્સની અંદર હું જાતે બધું કરતો, પછી યુથ ફેસ્ટિવલ્સની અંદર જર્ની ચાલુ થઈ. એમાંથી પછી હું મને નાટકોમાં રસ પડતો હતો. કપિલ દેવ શુક્લ, એક પ્રિય પપ્પા હવે તો નાટક કર્યું હતું, એમાં મેં મ્યુઝિક આપ્યું હતું. પછી એ મ્યુઝિક જોઈને પ્રોડ્યુસર એન્ડ ડિરેક્ટર કિરીટ પાનવાલા, એમણે મને ગુજરાતી ફિલ્મ ઓફર કરી. બહુ ઓછાને ખબર છે કે 2000ની સાલમાં મેં એક ફિલ્મ, ગુજરાતી ફિલ્મનું મ્યુઝિક આપ્યું હતું, જેનું નામ છે નર્મદા તારા વહી જતા પાણી. ત્યારથી શરૂઆત ફિલ્મોની થઈ અને પછી મારા સ્ટુડિયો, એક સ્ટુડિયો મેં સુરતમાં બનાવ્યો જેમાં પછી હું વર્ક કરતો થયો. કમર્શિયલ જિંગલ્સ, એડવર્ટાઇઝમેન્ટ, ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ, એના મ્યુઝિક સ્કોર, મ્યુઝિક વ્યૂઝ. સુરતની કદાચ એવી કોઈ બ્રાન્ડ નહીં હશે અથવા તો કે જેનું મેં કદાચ જિંગલ, એ જમાનામાં વિડીયો કેસેટનો જમાનો હતો, કેબલ ટીવીની પર લોકલ ચેનલ્સ ચાલતી હતી, તો એ બધાના જિંગલ્સ, એડવર્ટાઇઝમેન્ટ એમાં ચાલુ થયું. દેન પછી મલ્ટીમીડિયા મોટા શોઝ ના મ્યુઝિક ચાલુ થયા. એ રીતે ધીરે 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 પછી ગુજરાતી ફિલ્મો ચાલુ થઈ. કેવી રીતે જય ઇઝ ધ ફિલ્મ, જ્યારથી ગુજરાતી ફિલ્મનો આખો એરા બદલાઈ ગયો અને જર્ની ચાલુ છે. ગુજરાતીનો મ્યુઝિક ટેસ્ટ છે ને, જેમ આપણે ગુજરાતીઓ બધી જ દુનિયાની વાનગીને ખાઈએ છીએ ને, અપનાવી લઈએ છીએ, સ્વીકારી લઈએ છીએ, એવું જ ગુજરાતીઓનો મ્યુઝિકમાં પણ એવું છે કે તમે એમને કોઈ પણ પ્રકારનું મ્યુઝિક આપો, એ લોકો હંમેશા અપનાવતા હોય છે. તારી વીજળી ભૂસી નાખજે, મારી 2-3 મારા બહુ અંગત, એટલે મને પર્સનલી હું મોટે ભાગે ફ્રી નથી હોતો, પણ જ્યારે મારે ફ્રી થવા માટે બી મારે સ્કેડ્યુલમાં નાખવું પડે છે કે આથી આ ડેટ સુધી તારે કામ નથી કરવાનું, એ મારા કામનો પાર્ટ હોય છે. તો એ સમયગાળા દરમિયાન હું લગભગ ફિલ્મો જોતો હોઉં છું અને મને જમવાનું બનાવવાનું બહુ શોખ છે, એટલે હું જેવું મ્યુઝિક બનાવું છું કદાચ એનાથી વધારે સારું હું જમવાનું બનાવું છું. તો મને કુકિંગનો એક બહુ શોખ છે. ઇન્ટરનેટ પર સર્વ કરવાનો, વાંચવાનો ખૂબ શોખ છે.
ગાડી લઈને ફરવા જવાનો ખૂબ શોખ છે, અને સૌથી વધારે મને ગમતી વસ્તુ છે કે હું મારા ફેમિલી જોડે બેસીને ટાઈમ સ્પેન્ડ કરું. હું રાત્રે મોસ્ટલી રોજ રાત્રે લગભગ હું ઓનલાઈન ટીવી સિરીઝ કે મૂવી કે પ્રકારનું હું જોતો હોઉં છું. જેટલા પણ ગુજરાતી આર્ટિસ્ટો જોડે મેં કામ કર્યું છે એ મારા બધા જ ગમતા કલાકાર મિત્રો છે. સિંગર્સની વાત કરું તો સિંગર્સમાં મને પાર્થિવ ગોહિલ, ઐશ્વર્યા મજમુદાર, ઉસ્માન મીર, મિરાંદે શાહ, આદિત્ય ગઢવી આ બધા મારા બહુ ગમતા, ભૂમિ ત્રિવેદી ગમતા સિંગર્સ છે. સંગીત એ ભાવપ્રધાન છે અને વર્બલ એટલે શબ્દ પ્રધાન અને ભાવ પ્રધાન એ આપણે, તો આ કમ્પોઝર્સ આ લોકો પોતે બહુ સારા સિંગર છે ને એમને સાંભળીને, એમને ગાતા સાંભળીને, એમની રચનાઓ બીજા ગાયકોએ ગાયેલી એ સાંભળીને, અમુક વર્ષો મેં એમને સાંભળ્યા છે, તો મને એમના કમ્પોઝિશનમાં શબ્દોની જોડેની અને ટ્યુનની જોડેની જે એનું જે સાયુજ્ય છે ગીતોનું, શબ્દોનું, સૂરનું, ફ્રેઝિસનું, તો હું એમની પાસેથી બહુ બધું શીખ્યો છું. બહુ મિનિંગ એટલે કે ને સેન્સિબલ અને મિનિંગફુલ, ધીઝ આર એટલે ગુજરાતી કમ્પોઝરમાં આ લોકો બહુ બહુ સમજણ ભરેલું કામ કરે છે. મને એ આર રહેમાન અને વિશાલ ભારદ્વાજ અને ઇલૈયા રાજા તમે વાત કરો તો એ મને ગમતા કમ્પોઝરો છે. જ્હોન વિલિયમ્સ, હેન્સ ઝિમર અને એલન સિલ્વરસ્ટ્રી એ મારા વર્લ્ડ ઇન્ટરનેશનલી ગમતા કમ્પોઝરોમાંના એક છે. ફોરેનમાં તમે હોલિવૂડના દીઝ આર ધ ફિલ્મ કમ્પોઝર્સ જ્હોન વિલિયમ્સને, તો એમાં કેવું હોય છે કે આપણા અહીંયા ફિલ્મની વાત જ્યારે આવે છે, ગુજરાતી હોય કે હિન્દી હોય કે બીજી રિજનલ ફિલ્મ હોય, તો આપણે અહીંયા શબ્દોથી ને ટ્યુનમાં ઢાળવાની એ રીતે આપણું અહીંયાનું મ્યુઝિક છે, આપણું કલ્ચર છે. ફોરેનમાં જ્યારે ફિલ્મ મ્યુઝિકની વાત આવે ને ત્યારે ત્યાં શબ્દો નથી હોતા, ત્યાં માત્ર મ્યુઝિક છે. નોર્મલ કેસમાં ભી કોઈ મને પૂછે એવું કે તમે શું સાંભળો, તો આ લોકોના ફિલ્મ સ્કોર સાંભળતો હોઉં છું કે જેમાં શબ્દો હોતા જ નથી, જેમાં માત્ર ભાવ જ હોય છે અને વિઝ્યુઅલ જોડે વર્ક કરતા હોય છે, તો હું એવું સમજી શકું છું કે હમણે આ ઇન્સ્ટ્રુમેન્ટ કેમ યુઝ કર્યું છે, આજ આજ રીતે કેમ એમણે મ્યુઝિકલ ફ્રેઝિસ લીધા છે, આજ ચેલોજ કેમ યુઝ કર્યા છે, આજ કેમ સિમ્ફની યુઝ કરી છે, 10 ડ્રમને દુનિયાના વર્લ્ડ બેઝ ડ્રમ 10 ડ્રમને લાવીને ભાઈ એમણે આ સેશન ફલાણા સ્ટુડિયોમાં રેકોર્ડ કર્યું છે, તો એ બહુ પછી હું એને એમને સમજું છું કે ભાઈ આ કેમ કર્યું છે, અને ઈશ્વરની દયાથી હું એ સમજી શકું છું અને એ સમજ મને ઈશ્વરે આપી છે, એના માટે હું ઈશ્વરનો ખૂબ આભારી છું. હેલ્લારો ફિલ્મમાં 4 ગીતો છે, તો 4 ગીતો માટે લગભગ 1 મહિનામાં મેં 26 થી 27 ટ્યુન બનાવ્યા છે, ને એમાંથી 4 ગીત ટ્યુન તમે એકચ્યુઅલ ફિલ્મમાં સાંભળો છો. તો ઇટ્સ અ પ્રોસેસ કે આ ટ્યુન આ ગીતની જોડે, આ સિચ્યુએશન જોડે વર્ક કરે છે, નથી કરતી, તો એવું મોસ્ટ કેસમાં નથી થતું. ઇટ્સ અ પ્રોસેસ કે અમે સમજતા હોય છે કે કદાચ ડિરેક્ટરની ડિમાન્ડ આવી છે તો આને એક અલગ અપ્રોચ તરીકે ટ્યુનને લઈએ, તો એ ટ્યુન સ્ક્રેપ નથી થતી, બટ એક એક ઓપ્શનલ ટ્યુન તરીકે મારી પાસે ઓલવેઝ હોય છે. એટલે અત્યાર સુધી એવું નથી બન્યું કે આ ટ્યુન નથી વર્ક કરતી, બટ ઇટ્સ અ પ્રોસેસ કે અમે લોકો ઓકે આ ફિલ્મની જોડે નથી જતી અથવા આ ટ્યુન આ શબ્દો જોડે કદાચ વધારે બેટર થઈ શકે, તો બીજી એક નવી ટ્યુન બનાવતા હોઈએ છે. આમ મારા હિસાબે બધું જ હાર્ડ છે અને આમ જોવા જાવ તો બધું જ ઇઝી છે, અને મહેનત તો બધામાં કરવી પડતી હોય છે, એટલે એવું બિલકુલ જરૂરી નથી કે આ ગીત ઇઝીલી બની જશે કે આ ગીત બહુ અઘરું થઈ ગયું. તે સમયના સ્થિતિ સંજોગ પ્રમાણે મહેનત તો તમારે કરવી જ પડતી હોય છે. ઘણી વખત મેં તમને કહ્યું ને કે તમે મને લિરિક આપો ને તો હું વાંચતા વાંચતા જ કદાચ એની ટ્યુન બનાવી દેતો હોઉં. ઘણી વખત એવું થાય કે તમે કોઈક ટ્યુન બનાવતા હોવ ને તમે એના જ લૂપમાં થી બહાર નહીં નીકળી શકો. ક્રિએટિવ ચેલેન્જમાં એવું આવે કે એકને એક જ ટ્યુન તમારા મગજમાં સતત આવ્યા કરતી હોય, એકને એક જ સૂરના ફ્રેઝિસ તમારા મગજમાં આવતા હોય,
તમે એમાંથી બહાર નીકળવા જાઓ તો એ નીકળી શકો. ઘણી વખત એવું થાય કે તમે સ્ટુડિયોની બહાર નીકળો અને કોઈક બીજા એરિયામાં જાઓ તો એ બીજા એરિયાની સુગંધ તમને કોઈક ટ્યુન યાદ અપાવી દેતી હોય. ઘરમાં દાળની અંદર હળદર વધારે પડી જાય તો માણસ પર તમારું ચેન્જ થઈ જાય અને કોઈ નવી ટ્યુન જન્મ લેતી હોય. ખાવાનું તીખું બની ગયું હોય એ સમયે મગજમાં જે વિચાર આવતો એનાથી એ ટ્યુન અલગ આવે. બની શકે કે ભૂખ લાગીને ટ્યુનનો મેનરિઝમ કલર ચેન્જ થઈ જાય. એટલે બહુ મૂળી વસ્તુ છે અને બહુ હ્યુમનાઇઝ્ડ નેચરલ વસ્તુ છે. આવનારા દિવસોમાં શી બદલાવ એ કુદરતની એક બહુ નોર્મલ પ્રોસેસ છે. આપણી ઇન્ડસ્ટ્રી હજુ જસ્ટ ગ્રોઈંગ છે. છેલ્લા 2012માં કેવી રીતે જઈશ જ્યારે ફિલ્મ આવી એ પછી ધીરે ધીરે અત્યારના જમાના પ્રમાણે વધે છે. ઇટ વિલ ટેક સમ ટાઈમ બટ હું બહુ હોપફુલ છું કે બહુ નજીકના ભવિષ્યમાં આ વસ્તુ થશે.